फ्रेंड्स जागृत आवाज में तुम्हारो स्वागत छे। हूं छु यामी ठक्कर। आज तुम्हारी माटे एक वीडियो ले आवी छु जेमां आपणे डिस्कस करशू जे एकदम डाउटफुल क्वेश्चन हाल स्टूडेंट्स ना माइंड में चाली रह्यो छे अबाउट ऑनलाइन स्टडी अने ऑफलाइन स्टडी। घणा कॉलेजेस घणा स्कूल में फीडबेक फॉर्म लेवामां आवे छे, ओपिनियन फॉर्म लेवामां आवे छे कि तमारो इंटरेस्ट सेमां छे ऑनलाइन स्टडी में के ऑफलाइन स्टडी में। हवे हाल की सीच्युएशन ज्या कोरोना रनिंग छे, डाउनफॉल आव्यो छे पण स्टील इट इज देर, त्यारे शू डिसीजन लेवो ए बहु मोटो क्वेश्चन छे अमोंग द माइंड ऑफ स्टूडेंट्स अने साथे ने साथे पेरेंट्स ना माइंड मां पण। हवे हुं स्कूल गोइंग स्टूडेंट्स नी जो वात करू, 9 10th 11th 12th स्टैंडर्ड वाळा जे स्टूडेंट्स छे, हवे तमने एकदम मेच्योर ना गणी शकाय बट एकदम नाना पण ना गणी शकाय। जो खरेखर तमे पोतानी जातने सारी रीते साचवी शको एम हो इन टाइम्स ऑफ कोरोना, कोरोना ना अगेंस्ट बधी सेफ्टी लई शको एम हो, सेल्फ डिसिप्लिन मां रही शको एम हो, सोशल डिस्टेंसिंग राखी शको एम हो, तो डेफिनेटली यू केन प्रेफर गोइंग ऑफलाइन स्टडी। बिकॉज त्यानो फायदो शुं थशे, तमने जे माइंड मां डाउट्स आवता होय भणता फेरी ए जनरली ऑनलाइन स्टडीज मां सॉल्व ऑन द स्पॉट नथी थता होता, राइट? જ્યાં ઝૂમ મીટિંગ થતી હોય કે વિડીયો કોલ્સ થતા હોય એમાં ઓન ધી સ્પોટ ડાઉટ સોલ્વ થતા હોતા નથી, ઇવન નેટવર્ક ઇશ્યુઝ આવતા હોય છે વચ્ચે વચ્ચે। સો એ બાબતે જો જોવા જઈએ તો ઓફલાઈન સ્ટડી ઇઝ ડેફિનેટલી બેટર ધેન ધ ઓનલાઈન સ્ટડીઝ। વાત કરીએ આપણે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની, તો એક બહુ જ મોટી ચેલેન્જને એ લોકો ફેસ કરશે જ્યારે એ લોકો ઓફલાઈન સ્ટડીમાં એન્ટર થશે કાં તો પ્રિફર કરશે જવાનું। એ ચેલેન્જ વિશે આપણે વિડીયોના એન્ડમાં જરૂરથી વાત કરશું। સિવાય હું અહીંયા પહેલા તમને જણાવી દઉં કે જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે એ લોકોને જે હાલમાં ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ થયા છે અમોંગ કોલેજીસ ટુ ટેક ધ ઓપિનિયન કે તમે ઓનલાઈન સ્ટડી પ્રિફર કરશો કે ઓફલાઈન સ્ટડી પ્રિફર કરશો, એ લોકો માટે હું જણાવવા માંગીશ કે એન્જિનિયરિંગ ફિલ્ડ એવી છે જ્યાં પ્રેક્ટિકલ એક્સપોઝરની ખૂબ જ જરૂર પડતી હોય છે। તમારે વર્કશોપ્સ કરવાના હોતા હોય છે, લેબોરેટરીમાં વિઝિટ્સ હોય છે, એ બધાથી જ તમને ખરેખર એક એન્જિનિયરની ફીલ આવતી હોય છે। જે લેક્ચર્સ છે એ ઇમ્પોર્ટન્ટ તો છે જ, બટ સાથે ને સાથે આવું પ્રેક્ટિકલ એક્સપોઝર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોતો હોય છે એક એન્જિનિયરિંગના લાઈફમાં, રાઈટ? એટલે મારો મત, ઇન અકોર્ડિંગ ટુ મી, અકોર્ડિંગ ટુ ધ ટીમ જાગૃત આવાસ, ઓફલાઈન સ્ટડી ઇઝ ડેફિનેટલી બેટર ફોર એન્જિનિયરિંગ ફિલ્ડ પ્રેક્ટિકલ એક્સપોઝર માટે। બટ જે મેં બિગેસ્ટ ચેલેન્જની તમને સ્ટાર્ટિંગમાં વાત કરી એ હું અહીંયા જણાવી દઉં કે તમારે કઈ મોટી ચેલેન્જને ફેસ કરવાની આવશે જો તમે ઓફલાઈન સ્ટડી પ્રિફર કરતા હો તો। ઘણા સ્ટુડન્ટ્સને એવી આદત હોય છે કે એવું મમ્મી પપ્પાને બતાવી દે કે હું કોલેજ જાઉં છું, પણ ખરેખર એ લોકો બંક મારીને બીજી જગ્યાએ બેસી ક્રાઉડ કરીને ગપ્પા ઉપ્પા મારતા હોય છે। તો ધીસ ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ ફોર યુ સ્ટુડન્ટ્સ। આ બહુ જ ખૂબ જ ધ્યાનમાં રાખજો કે તમે આવી રીતે રોંગ ટ્રેકમાં ના જતા, બિકોઝ આ તમારો કરિયરનો સવાલ છે અને સાથે સાથે તમારો લાઈફનો પણ સવાલ છે। તમે કોલેજમાં રહેશો તો કોલેજની ફેકલ્ટીઝ અને જે બધા સ્ટાફ છે ધ્યાન રાખશે કે તમે બહુ ક્રાઉડેડ ના રહો, અને જો તમે ખરેખર બંક મારીને બહાર ક્રાઉડમાં બેસશો તો તમારું કરિયર તો બગડશે જ ને સાથે તમારી લાઈફ પણ ડેન્જરમાં આવશે। એટલે અહીંયા હું અને ચિંતન સર એઝ અ ટીમ ઓફ જાગૃત આવાસ ઇન્સિસ્ટ કરશું કે બીંગ એન એન્જિનિયર તમે તમારો ઓપિનિયન એ જ રાખજો કે મારે ઓફલાઈન સ્ટડી જ કરવું છે, ઓનલાઈન નથી કરવું, બિકોઝ મારે પ્રેક્ટિકલ એક્સપોઝર જોઈએ છે એન્જિનિયરિંગનો અને એ ઓફલાઈન સ્ટડીમાં જ મળે એમ છે, રાઈટ? બટ તમારું સેલ્ફ ડિસિપ્લિન ના ભૂલતા, મારે મારું કરિયર બનાવવું છે, મારે સારા એન્જિનિયર બનવું છે, એ વસ્તુ તમે ના ભૂલતા અને તમારો ઓફલાઈન સ્ટડીનો ઓપિનિયન આપજો, એ અમારા મત મુજબ ડિસિઝન સાચો કહેવાશે। રેસ્ટ ઇઝ અપ ટુ યુ, યુ આર ગુડ ટુ ડિસાઇડ ફોર યોર ઓન સેલ્ફ। તમને જો હમણાં સુધી ઓનલાઈન સ્ટડીમાં એવી કોઈ ડિફિકલ્ટી ફેસ ના થઈ હોય તો યુ કેન કન્ટિન્યુ વિથ ઓનલાઈન સ્ટડી, બટ તમારા પ્રેક્ટિકલ્સ અને જે લેબોરેટરી વર્ક છે એ જરૂરથી સફર થતું જ હશે, સો એને ધ્યાનમાં રાખી તમારો ડિસિઝન જરૂરથી લેજો, ઓકે? વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ગુડ ઓપિનિયન જે તમારી કરિયરના ફેવરમાં હોય, ઓકે? બાય બાય, સૂન મીટિંગ વિથ ધ નેક્સ્ટ વિડીયો।